નમસ્કાર મિત્રો, હું છું દર્શના ચૌહાણ, આપની જીબીએસસી એજ્યુકેટર. ફરી એકવાર આપનું સ્વાગત કરું છું આપની પોતાની યુટ્યુબ ચેનલ વેક્ટર એજ્યુકેટર્સ પર. આજે આપણે વાત કરીશું ગાંધીજીના અમદાવાદમાં પ્રથમ સત્યાગ્રહ મિલ મજૂર સત્યાગ્રહની. તો અમદાવાદનો જે મિલ મજૂરનો સત્યાગ્રહ હતો તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણે એ જાણીએ કે એ ક્યારે થયો હતો, તેના પાછળના કારણો શું હતા. તો અમદાવાદનો જે મિલ મજૂર સત્યાગ્રહ હતો એ થયો હતો 1917માં. તો આપણે જોઈએ કે આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીજી એ પોતાની બેરિસ્ટરની ડિગ્રી લેવા માટે સાઉથ આફ્રિકા ગયા હતા અને દક્ષિણ આફ્રિકામાં તેઓએ રંગભેદની નીતિ સામે પણ ઘણા વિરોધો કર્યા હતા અને ત્યારબાદ તેઓ ભારતમાં પરત ક્યારે ફર્યા હતા, 9 જાન્યુઆરી 1915ના દિવસે. તો 9 જાન્યુઆરી 1915ના દિવસે ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવ્યા હતા તે દિવસને આપણે પ્રવાસી ભારતીય દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. અને આ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની શરૂઆત કોણે કરાવી હતી? તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિનો વિરોધ કરીને ભારતમાં આવ્યા તો તે સમયે તેઓ પહેલેથી જ પ્રખ્યાત હતા. ભારતમાં આવ્યા 9 જાન્યુઆરી 1915ના દિવસે અને ત્યારબાદ તેઓ અમદાવાદમાં આવ્યા અને અમદાવાદમાં આવીને તેઓએ 1915માં કોચરબ આશ્રમની સ્થાપના કરી. આ કોચરબ આશ્રમ ક્યાં આવેલો છે? અમદાવાદના પારડી વિસ્તારમાં. તો કોચરબ આશ્રમને સત્યાગ્રહ આશ્રમ પણ કહેવામાં આવે છે અને તે કોચરબ વિસ્તારમાં આવ્યો હોવાથી તેને કોચરબ આશ્રમ નામ આપ્યું. અને આ કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી ગાંધીજીએ 25 મે 1915ના દિવસે. તો કોચરબ આશ્રમની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો? 25 મે 1915ના દિવસે. હવે આ કોચરબ વિસ્તારમાં તે સમયમાં અતિવૃષ્ટિના કારણે અને ઉંદરોના કારણે પ્લેગનો રોગ ફાટી નીકળ્યો. પ્લેગનો રોગ ફાટી નીકળવાના કારણે તે સમયે અમદાવાદની લગભગ 10% જેટલી વસ્તી તો તેમજ ઓછી થઈ ગઈ હતી. ખૂબ જ મહામારી ફેલાવનારો આ રોગ હતો. પ્લેગ રોગના કારણે ગાંધીજી ત્યાંથી હવે વિસ્તાર બદલવાનું વિચારે છે કે એ જગ્યા તેમને સુરક્ષિત ન લાગતા તેઓ ત્યાંથી બીજે ક્યાંક રહેવાની વ્યવસ્થા કરવા માંગે છે. તો તે સમયે ગાંધીજી કોચરબ આશ્રમને છોડીને અન્ય કોઈ વિસ્તારની શોધમાં હોય છે અને તે સમયે તેમને તે વિસ્તાર મળી આવે છે સાબરમતી નદી કિનારે વાડજ બાજુ. તે સમયે ગાંધીજીને આશ્રમ બનાવવામાં મદદ કરે છે અંબાલાલ સારાભાઈ. અંબાલાલ સારાભાઈ કોણ હોય છે? તેઓ તે સમયના મિલ માલિક સંગઠનના અધ્યક્ષ હોય છે. તો મિલ માલિક સંગઠનના અધ્યક્ષ અંબાલાલ સારાભાઈ જે છે એ ગાંધીજીને સાબરમતી આશ્રમ બનાવવામાં સહાયતા કરે છે. તો ગાંધીજીને સાબરમતી આશ્રમ બનાવવામાં સહાયતા કરી અને ગાંધી સાબરમતી આશ્રમની સ્થાપના થઈ 17 જૂન 1917માં. 17 જૂન 1917માં સાબરમતી આશ્રમની સ્થાપના થઈ અને ગાંધીજીને આ સાબરમતી આશ્રમની સ્થાપના કરવા માટે મદદ કોણે કરી? મિલ માલિક સંગઠનના અધ્યક્ષ અંબાલાલ સારાભાઈએ. હવે આપણે જોઈએ કે તે સમયે પ્લેગનો રોગ પણ ફાટી નીકળ્યો હતો. આ ઉપરાંત અતિવૃષ્ટિના કારણે પાક પણ બરબાદ થયો હતો. આથી જે મજૂરો હતા તેમને પોતાનું મહેનતાણું ઓછું મળતું હતું. આ ઉપરાંત 1914થી લઈને 1918 સુધી એ વિશ્વયુદ્ધ પ્રથમનો સમયગાળો છે જે આપણે સૌ જાણીએ છીએ. 1914થી લઈને 1918 સુધીનો પ્રથમ વિશ્વયુદ્ધનો આ સમયગાળો એ પણ મોંઘવારી ખૂબ જ વધારી રહ્યો હતો. તો હવે જે મિલના મજૂરો હતા તે મજૂરોને અહીંયા રહીને પોતાનું ઘર ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું હતું. કારણ કે એક તરફ મોંઘવારી વધી રહી હતી અને બીજી તરફ પ્લેગનો રોગ ફાટી નીકળતા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા હતા. તો હવે મિલ મજૂરો જે છે એ ધીરે ધીરે પોતાની મિલો છોડીને અન્ય જગ્યાએ કામ કરવા માટે ચાલ્યા જાય છે. કારણ કે તેમને ખબર છે કે જો જીવ હશે તો આપણે બીજે રહીને પણ આટલું જ મહેનતાણું મેળવી લઈશું. તો આથી ધીરે ધીરે કરીને મજૂરો જે છે એ મિલને છોડીને અન્ય કામોમાં લાગી જાય છે. તો હવે મિલ માલિકોને આનાથી નુકસાન થવા લાગ્યું. તો મિલ માલિકો જે છે એ મજૂરોને રોકવા માટે તે સમયે બોનસ આપવાની જાહેરાત કરે છે અને પ્લેગના રોગના કારણે તે લોકો બોનસ આપવાની જાહેરાત કરે છે. તો તેને તે લોકોએ કહી દીધી પ્લેગ બોનસ. તો આ પ્લેગ બોનસમાં જે મિલ માલિકો હતા એ મજૂરોને 75% જેટલો વધારો કરી આપે છે. હવે ધીરે ધીરે સરકારની મદદના લીધે પ્લેગ ઓછો થતો ગયો અને પ્લેગનું અસ્તિત્વ ઓછું થતું ગયું. તો હવે મિલના માલિકો જે છે એ વિચારે છે કે હવે જો આપણે પ્લેગ બોનસ આપતા રહીશું તો આપણને આપણા નફામાં નુકસાન થઈ રહ્યું છે. તો મિલ માલિકોને નુકસાન થતાં તેઓ મજૂરોને ફરી પાછા પોતાના જે પહેલાનો પગાર હતો તેના પર લાવી દે છે. હવે જે મજૂરો હતા તે લોકોને મોંઘવારી નડી રહી હતી અને પહેલેથી વધારે પગાર લેવાની આદત પડી ગઈ હતી અને અચાનક જ તેમનો પગાર આવતો બંધ થઈ ગયો. તો આથી જે મજૂરો હતા તે બધા ઉશ્કેરાય છે. હવે મજૂરો ભેગા મળીને પોતાના હક માટે મોંઘવારી વધતા પોતાના પગારમાં વધારા માટે હડતાલ કરી મૂકે છે. તો મજૂરોની માંગ શું હતી? કે તે લોકોને કમસે કમ જે 75% જેટલો પ્લેગ બોનસનો વધારો આપવામાં આવ્યો હતો તે 50% જેટલો તો વધારી જ આપવામાં આવે.
પરંતુ આની સામે માલિકો માનતા નથી, આથી જે મજૂરો છે તેઓ હડતાલ પર ઉતરી આવે છે. હવે મજૂરો હડતાલ પર તો ઉતરી આવે છે, પરંતુ તેમને કોઈ નેતાની તો જરૂર પડશે, પોતાની વાતને મૂકવા માટે કોઈ પ્રતિનિધિની જરૂર હતી. તો આ માટે તેઓ કોન્ટેક્ટ કરે છે અનુસૂયા સારાભાઈને. અનુસૂયાબેન સારાભાઈ એટલે કે અંબાલાલ સારાભાઈના બહેન. અનુસૂયા સારાભાઈ એ અંબાલાલ સારાભાઈના બહેન હોય છે. તો આથી મજૂરો તેવું વિચારે છે કે જો તેઓ મિલ માલિક સંગઠનના બહેનને તેઓ વાત કરશે અને તેઓ પોતાનો પક્ષ રાખશે તો તેઓ અંબાલાલ સારાભાઈને મનાવી શકે છે. તો આથી જે મજૂરો હતા એ અનુસૂયાબેન પાસે જાય છે અને તેમની મદદ માંગે છે. તો અનુસૂયાબેન હવે મજૂરોનો સાથ આપે છે, કારણ કે તેમને પણ લાગે છે કે ખરેખર મોંઘવારીના લીધે મજૂરોનું શોષણ થઈ રહ્યું છે અને તેમને પગાર વધારો તો મળવો જ જોઈએ. તો આથી અનુસૂયાબેન જે છે એ મજૂરોને સાથ આપે છે અને અંબાલાલ સારાભાઈ જે હતા એ મિલ માલિક સંગઠનના અધ્યક્ષ હતા તો તેઓ મિલ માલિકોનો સાથ આપે છે. હવે વાત કરીએ તો અનુસૂયાબેનને લાગે છે કે તેઓએ ગાંધીજીને આ વાત કરવી જોઈએ, તો તેઓ આ સત્યાગ્રહની અંદર ગાંધીજીને જોડાવવા માટેનું આમંત્રણ આપે છે. ગાંધીજીની તો આપણને ખબર જ છે કે જે કોઈ પણ દુઃખી કે ગરીબ છે કે જેમણે પોતાના હક માટે લડી રહ્યા છે તેમના માટે તો તેઓ હંમેશા ઊભા જ રહેતા હતા. તો ગાંધીજી હવે આવે છે અમદાવાદના મિલ મજૂરોની સહાયતા માટે. પરંતુ ગાંધીજીનો પણ એક નિયમ હતો કે જ્યાં સુધી તેમને તમામ વાતની હકીકતની જાણ ન થાય ત્યાં સુધી તો તેઓ કોઈનો પક્ષ સ્વીકારવાના નહોતા. તો ગાંધીજી હવે દરેક વસ્તુની તપાસ કરવાનું ચાલુ કરે છે. તેઓ મજૂરોના ખર્ચ જુએ છે, તેમની મહેનત જુએ છે, આસપાસના જે વિસ્તારો હતા ત્યાંના મિલ માલિકો એ મજૂરોને કેટલું મહેનતાણું આપે છે તે બધી વિગતો એકઠી કરે છે. અને ગાંધીજીને ખરેખર લાગે છે કે મિલ મજૂરો જે 50% વધારો કહે છે તેટલો તો નહીં અને માલિકો જે 20% આપવા તૈયાર છે તેટલો પણ નહીં, પરંતુ મજૂરોને તેમના હકનો 35% જેટલો પગાર તો મળવો જ જોઈએ. તો 35% જેટલા વધારાની વાત કોણે કહી અહીંયા આગળ? ગાંધીજીએ. મિલ મજૂરોને કેટલો જોઈતો હતો? 50%. માલિકો કેટલા સુધી આપવા માટે તૈયાર હતા? 20% જેટલો. પરંતુ બધી તપાસ કરીને માહિતી મેળવીને ગાંધીજી કહે છે કે માલિકોએ 35% જેટલો પગાર એ મજૂરોને વધારી આપવો જોઈએ. પરંતુ અહીંયા પણ મિલ માલિકો તેમની સાથે તૈયાર થતા નથી. ઘણી બધી વખત મજૂરોને સમજાવવામાં આવે છે કે તમે હડતાલ ચાલુ રાખો, આ તમારો હક છે અને તમારે તેને મેળવવો જ જોઈએ. તો ગાંધીજી, અનુસૂયાબેન એ દરેક લોકો એક બાવળના વૃક્ષની નીચે સભા ભરતા હતા અને આ સભામાં એ મજૂરોને સંબોધન કરતા હતા. કારણ કે હવે મજૂરો એ રોજના દિવસનું કામ કરતા હતા, તો ગાંધીજી તેમને સમજાવતા હતા કે ચલો તમે હડતાલ તો કરી છે, પણ હડતાલ કરવાનો મતલબ એ નહીં કે તમારે મિલમાં નહીં જવાનું અને જુઓ અને દારૂ વગેરેની સંગતમાં પડી જવાનું અને આરામ કરતા રહેવાનું. તમારે પોતાના હક માટે લડવાનું છે તો તમારે તેના માટે મક્કમ રહેવું પડશે અને આ હડતાલને ચાલુ રાખવી પડશે. તો હવે બાવળના વૃક્ષ નીચે સભાઓ ભરાવા લાગી. પરંતુ દિવસો જતાં મજૂરોને એમ થવા લાગ્યું કે ગાંધીજી તો આવે છે, અનુસૂયાબેન આવે છે, કારમાં આવે છે, કારમાં જતા રહે છે, ભાષણ આપીને જતા રહે છે, પરંતુ અમારે તો રોજની રોજ મહેનતાણું લેવાનું હોય છે. તેઓની બચત પણ હવે પૂરી થવા લાગી, તો તેમના પાછળ તેમના પરિવારનું શું? તો આમ વિચારીને ધીરે ધીરે હડતાલ કરનારા મજૂરોનો જે જુસ્સો છે એ ઓછો થતો જાય છે અને તેઓ એક એક કરીને ફરીથી મિલમાં જોડાવા લાગે છે. તો આ સમયે ગાંધીજીને સૌ પ્રથમવાર ખબર પડે છે કે કોઈ પણ સત્યાગ્રહ કરવા માટે કે કોઈ પણ વાત પોતાનો હક મેળવવા માટે ફક્ત ભેગા થવું અને તેની સામે લડી પડવું એટલાથી કામ નહીં ચાલે. તેના માટે એક મજબૂત પક્ષ પણ બનાવવો પડશે, એક રાજનીતિક પક્ષ બનાવવો પડશે અને પોતાની માટે નાણાંની સહાયતા પણ તેમને તેટલી જ જોઈશે. તો સૌ પ્રથમ ગાંધીજીને આ વસ્તુ સમજમાં આવે છે કે સત્યાગ્રહને કરવો કઈ રીતે અને તેની સામે કઈ કઈ નીતિઓ અપનાવવી જોઈએ. તો હવે મજૂરો જે છે તેમનો જુસ્સો ઓછો થતો જાય છે ધીરે ધીરે. 21 દિવસ સુધી તો તેમની હડતાલ ચાલી, પરંતુ તે પછી તેઓને જ્યારે પૈસાની જરૂર પડવા લાગી, રોજનું મહેનતાણું આવતું બંધ થઈ ગયું અને મિલ માલિકો જે હતા એ નવા નવા મજૂરોને રાખી લેતા હતા, તો આથી તેઓનો જુસ્સો ઓછો થતો જાય છે. તો હવે મજૂરોનો જુસ્સો વધારવા માટે ગાંધીજી જે છે એ ઉપવાસ પર ઉતરી આવે છે કે હવેથી જ્યાં સુધી આ વાતનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી હું અન્ન અને જળનો ત્યાગ કરીશ. તો 21 દિવસની મજૂરોની હડતાલ બાદ ગાંધીજી જે છે એ તેમનો જુસ્સો વધારવા માટે ઉપવાસ પર ઉતરી આવે છે. હવે તેમણે ઉપવાસ પર ઉતરી આવે છે તો મિલ માલિકો પણ તેમને બહુ જ માનતા હોય છે અને મિલ મજૂરો પણ તેમને બહુ જ માનતા હોય છે. તો હવે મિલ માલિકો અને મજૂરો એ બંને વિચારે છે કે આપણે એક પંચની રચના કરીએ. ગાંધીજી તેમને એવો સુઝાવ આપે છે કે તમે એક પંચની રચના કરો અને આ પંચ જે કહેશે એની વાત તમારે બંને માનવી પડશે. તો આ વાત સાથે મિલ માલિકો પણ સહેમત થાય છે અને મજૂરો પણ સહેમત થાય છે. તો હવે ગાંધીજીના કહેવા પર એક પંચની રચના કરવામાં આવે છે અને આ પંચના અધ્યક્ષ બનાવવામાં આવે છે આનંદ શંકર ધ્રુવને. આનંદ શંકર ધ્રુવ
તો આ પંચના અધ્યક્ષ આનંદ શંકર ધ્રુવ હોવાથી આ પંચને આનંદ શંકર ધ્રુવ પંચ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પંચે પણ બધી તપાસ કરી, માહિતી મેળવી અને તેઓએ આખરે નિર્ણય આપ્યો કે મજૂરોને 50% પણ નહીં મળે અને મિલ માલિકો એ સાવ 20% પણ નહીં આપે. મજૂરોને કેટલા ટકા વધારો મળશે? 35% વધારો. હવે આ વાત ગાંધીજીએ કહી હતી અને આ ઉપરાંત આ પંચે પણ કહી, તો હવે આ વાતને મિલ માલિકોએ પણ સ્વીકારી અને મિલ મજૂરોએ પણ સ્વીકારી લીધી અને અંતે મજૂરોને 35% જેટલો પગાર વધારો મળી રહ્યો. તો આમ ગાંધીજીનો આ સત્યાગ્રહ એ સફળ થયો. અને હા મિત્રો, ગાંધીજીનો જો કોઈ સત્યાગ્રહમાં પ્રથમ ઉપવાસ હોય તો તે પણ આ અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ હતો, કે ગાંધીજીએ આના માટે 3 દિવસ સુધી ઉપવાસ કર્યો હતો. તો મિત્રો, આ હતો અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ, કે જેમાં અનુસૂયાબેન, અંબાલાલ સારાભાઈ અને ગાંધીજી જેવા મહાન નેતાઓ આપણને મળ્યા. ગાંધીજીનો અમદાવાદમાં પ્રથમ સત્યાગ્રહ હતો આ, કે પ્રથમ સત્યાગ્રહ કે જેમાં તેઓએ 3 દિવસનો ઉપવાસ કર્યો હતો અને અંતે પ્લેગ બોનસના નામે મિલ મજૂરોને 35% વધારો પણ મળી રહ્યો. આજે આપણે જે સત્યાગ્રહ શીખ્યા તેના વિશે પાછળની એક્ઝામોમાં કેવા પ્રશ્નો પૂછાઈ ગયા છે, તો પહેલાની પરીક્ષાઓમાંના અમુક પ્રશ્નો હું તમારા સામે લઈને આવી છું. તો આપણે ફટાફટથી રિવિઝન પણ કરી લઈએ આ સત્યાગ્રહનું, કે અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ ક્યારે થયો હતો? તો 1917માં. ગાંધીજીનો અમદાવાદમાં પ્રથમ સત્યાગ્રહ કયો હતો? 1917માં થયેલો અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ. પ્લેગ બોનસ શબ્દ એ કયા સત્યાગ્રહ સાથે જોડાયેલો છે? તો પ્લેગ બોનસ એ પ્લેગ રોગ ફાટી નીકળવાના લીધે મજૂરોને પગાર વધારો આપવામાં આવ્યો હતો, પછી તેને પાછો લઈ લેવામાં આવ્યો, જેના લીધે મજૂરોએ હડતાલ કરી અને આ સત્યાગ્રહ થયો. તો પ્લેગ બોનસ શબ્દ એ કોના સાથે જોડાયેલો છે? અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ સાથે. આ બધો સત્યાગ્રહ થયા બાદ મજૂરોને લાગે છે કે તેમનું પણ એક સંગઠન હોવું જોઈએ, કે જે તેમનું પ્રતિનિધિત્વ કરે, તેમના હક માટે લડે, તેમની વાતોને માલિકોની સામે રજૂ કરી શકે. તો તેના માટે ઈસવીસન 1920માં તેઓ મિલ મજૂર મહાજન સંઘની સ્થાપના કરે છે, જેને આપણે અમદાવાદ લેબર એસોસિએશન પણ કહીએ છીએ. અમદાવાદ મજૂર મહાજન સંઘની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1920માં. ત્યારબાદ આપણે જોઈએ કે ગાંધીજીએ પ્રથમવાર ઉપવાસ કયા સત્યાગ્રહમાં કર્યો હતો? તો તે પણ છે અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ. અને જોઈએ કે સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે થઈ હતી? 17 જૂન 1970માં. અને આ સાબરમતી આશ્રમની સ્થાપના કરવામાં ગાંધીજીને સહાયતા કોણે કરી હતી? મિલ માલિક સંગઠનના અધ્યક્ષ અંબાલાલ સારાભાઈએ. તો આ હતા મિલ મજૂર સત્યાગ્રહ સાથે જોડાયેલા અમુક પ્રશ્નો, કે જે પરીક્ષાઓમાં અવારનવાર પૂછાતા રહ્યા છે. આગળ પણ આપણે આવા નવા સત્યાગ્રહો સાથે મળતા રહીશું. તો આપ જોડાઈ રહો વેક્ટર એજ્યુકેટર્સ સાથે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વેક્ટર એજ્યુકેટર્સ સાથે જોડાઈ રહો. થેન્ક યુ.